હેલો મિત્રો, હું છું રાજકુમાર યાદવ. આ વિડીયોમાં આપણે જોઈશું ઇંગ્લિશ ગ્રામરમાં જે આર્ટિકલ્સ હોય છે એ, એન અને ધ, એના વિશે આપણે જોઈશું. એ, એન અને ધ આ આર્ટિકલ્સ શું કરે છે? કાં તો લોકોને પોઈન્ટ આઉટ કરે છે, કાં તો કોઈ વસ્તુને પોઈન્ટ આઉટ કરે છે. હવે આમાં એ અને એન આ કેવા આર્ટિકલ્સ કહેવાય? આ ઇનડેફિનેટ આર્ટિકલ્સ કહેવાય. કેમ કે જ્યારે આપણે યુઝ કરીને આ આર્ટિકલ્સને, ત્યારે આપણને ખબર નહીં હોતી કે એકચ્યુઅલી એ કોને પોઈન્ટ આઉટ કરે છે, કે ખરેખર કોના વિશે કહે છે એ આપણને નહીં ખબર હોતી, એટલે આપણે એને ઇનડેફિનેટ આર્ટિકલ્સ કહેતા હોઈએ. હવે ધ જે છે, ટી એચ ઈ ધ, એ ડેફિનેટ આર્ટિકલ કહેવાય છે. કેમ કે ચોક્કસપણે કહે છે કે કોને આપણે પોઈન્ટ આઉટ કરીએ છીએ, કોના વિશે વાત કરીએ છીએ એ સામેવાળાને બી ખબર હોય અને આપણને બી ખબર હોય, ત્યારે આપણે ધ યુઝ કરીએ છીએ. તો એ અને એન એ શું સજેસ્ટ કરે છે? કે કોઈ બી માણસ કે કોઈ બી વસ્તુ. જ્યારે ધ છે એ શું સજેસ્ટ કરે છે? એક પર્ટિક્યુલર માણસ કાં તો એક પર્ટિક્યુલર વસ્તુ, રાઈટ? એક ચોક્કસ વસ્તુ કાં તો એક ચોક્કસ માણસને વિશે પોઈન્ટ આઉટ કરતા હોઈએ, ત્યારે આપણે ધ યુઝ કરીએ છીએ. અને આના વિશે આપણે ડિટેલમાં જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. પણ આ વિડીયોમાં આપણે ખાલી શું કવર કરીશું? ઇનડેફિનેટ આર્ટિકલ્સ એ અને એન, એનો ઉપયોગ આપણે કવર કરીશું આમાં. હવે જો એ અને એન નો યુઝ કોઈ બી વર્ડ આગળ, એટલે કેવો વર્ડ? જે એક સંજ્ઞા હોય, કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય એવી સંજ્ઞા અને એક વચનવાળા ફોર્મમાં હોય છે, તો એના આગળ તમે એ યુઝ કરો કાં તો એન યુઝ કરો. પણ એ ડિપેન્ડ શું કરે છે? કે કોણ આવશે, એ આવશે કે એન આવશે? એ ડિપેન્ડ કરે છે કે જે સંજ્ઞા છે એ સંજ્ઞા તમે જ્યારે બોલો છો ને, ત્યારે કેવી ધ્વનિ નીકળે છે, રાઈટ? કેવી ધ્વનિથી તમે એનું ઉચ્ચારણ કરો છો, એના ઉપર ડિપેન્ડ કરે છે. તો એ હોય, એ કોના આગળ વપરાય? કાઉન્ટેબલ નાઉન હોય, સિંગ્યુલર ફોર્મમાં તો હોય, પણ એના અંદર જે ધ્વનિ હોય જ્યારે તમે ઉચ્ચારણ કરો ત્યારે તમે કોન્સોનન્ટવાળી સાઉન્ડ આવે છે, એટલે કે વ્યંજનવાળી સાઉન્ડ આવે. તો એવા સંજ્ઞાના અંદર જેમાં ઉચ્ચારણ કરતા વખતે વ્યંજનની ધ્વનિ આવે, તો એના આગળ તમે એ યુઝ કરશો. એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, એ મેન, એ ફ્લાવર, એ કાવ. હવે મેન, ફ્લાવર અને કાવ આ ત્રણે ત્રણ સંજ્ઞા છે, નાઉન છે, રાઈટ? ગણી શકાય એવા છે અને એક વચનના ફોર્મમાં છે. તો આ બધા જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ને, ત્યારે આપણે બોલીએ છીએ મેન, ફ્લાવર અને કાવ. બોલતા વખતે આ બધા વર્ડ્સમાં વ્યંજનની ધ્વનિ આવે છે, એટલે આપણે આગળ એ યુઝ કર્યું છે. હવે તમે જોઈ શકો છો કે આપણે એ બીજા ઘણા બધા વર્ડ્સમાં બી યુઝ કરીએ છીએ. એવા બી વર્ડ્સ છે જે એ, ઈ, આઈ, ઓ, યુથી સ્ટાર્ટ થાય, પણ એના આગળ આપણે એ યુઝ કરીએ છીએ. જેમ કે અહીંયા આગળ છે ને, એ યુનિવર્સિટી, એ યુરોપિયન, એ વન રૂપી નોટ, એ વન આઈડ મેન. હવે તમે કહેશો કે સર, આવા વર્ડ જે છે એ, ઈ, આઈ, ઓ, યુ, જે એવા વર્ડ્સ હોય જેનાથી એ સ્ટાર્ટ થાય, તો એના આગળ તો આપણે એન યુઝ કરવું જોઈએ નહીં, એ, એન, એન. પણ અહીંયા આગળ તો આપણે એ યુઝ કર્યું છે. કેમ એવું? કેમ કે આ બધા વર્ડ્સને જ્યારે તમે ઉચ્ચારણ કરો છો ત્યારે એક વ્યંજનની ધ્વનિ આવે છે. જેમ કે યુનિવર્સિટી, યુરોપિયન, આ વર્ડ્સ ભલે ને અહીંયા આગળ વોવેલ્સથી સ્ટાર્ટ થતા હોય, જેમ કે યુ અને ઈથી સ્ટાર્ટ થતા હોય, પણ જ્યારે આ વર્ડ્સનું તમે ઉચ્ચારણ કરો ને, યુનિવર્સિટી, યુરોપિયન, તો આમાં યુ, વાય ઓ ઓ, યુ એવી સાઉન્ડ આવે છે, એટલે કે એવી વ્યંજનની ધ્વનિ આવે છે. એના લીધે આપણે આગળ એ યુઝ કરીએ છીએ. હવે જે બીજો વર્ડ જે છે ને, વન, વન રૂપી નોટ અને વન આઈડ મેન, એના અંદર બી ભલે એ સ્ટાર્ટ થતો હોય ઓથી, પણ તો બી જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે એ ડબલ્યુનો સાઉન્ડ આવે છે એનો, રાઈટ? વન એટલે વ્યંજનનો સાઉન્ડ આવે છે. તો આવા વર્ડ્સના આગળ બી આપણને એ યુઝ કરવું પડે. પછી આપણે શું કહીએ? એ વન રૂપી નોટ, એ વન આઈડ મેન, એવી રીતે. હવે જોઈએ કે યુઝ ઓફ એન, એન આપણે ક્યાં યુઝ કરીશું? એન આપણે કાઉન્ટેબલ નાઉન હોય, સિંગ્યુલર ફોર્મમાં હોય, પણ ધ્વનિ જે હોય, જે ધ્વનિ નીકળવી જોઈએ, એ કોની ધ્વનિ નીકળવી જોઈએ? સ્વર, વોવેલની ધ્વનિ નીકળવી જોઈએ, રાઈટ? જેમ કે એક્ઝામ્પલમાં અહીંયા આગળ છે ને, એન એન્ટ, એન એક્સ, એન એપલ, આ બધા આગળ આપણે એન યુઝ કર્યું. પણ હવે તમે આને જ્યારે ઉચ્ચારણ કરો છો ત્યારે તમે કઈ ધ્વનિ યુઝ કરો છો? એન એન્ટ, એક્સ, એપલ, આ ત્રણે ત્રણ જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે બધી ધ્વનિ જે હોય છે એ હોય છે સ્વરની ધ્વનિ, એટલે વોવેલની સાઉન્ડ.
અને ઘણા બધા વર્ડ્સ એવા બી હોય છે જે કે જેના અંદર એચ એચ સાયલેન્ટ હોય છે. હવે એચ જ્યારે સાયલેન્ટ હોય છે તો એના પછીના જે વર્ડ્સ હોય છે ને, એના પછીના જે લેટર્સ આપણે એ ઉચ્ચારણ કરીએ છીએ, અને એના આગળ આપણે એન યુઝ કરીએ છીએ. એવા કયા વર્ડ્સ છે? જો એન આર, એન ઓનેસ્ટ મેન, એન ઓનરેબલ મેન. હવે તમે જોયું કે મેં એચનો ઉચ્ચારણ નહીં કર્યો. જો એચનો ઉચ્ચારણ હોત તો આ વર્ડ્સને શું કહેવાત? એન હાર, એન હોનેસ્ટ મેન, એન હોનરેબલ મેન. ઘણા લોકોને જેને નહીં ખબર હોતી એ બિચારા એવી રીતે બી બોલી નાખે છે. પણ આપણને ખબર છે કે આવા વર્ડ્સના અંદર એચ હોય છે એ હંમેશા શાંત હોય છે, સાયલેન્ટ હોય છે. એટલે એની પાછળના જે લેટર્સ છે ને, એચની પાછળ કોણ છે? ઓ યુ આર, એટલે આર થઈ જાય છે. ઓનેસ્ટમાં એચ સાયલેન્ટ છે અને એની પાછળના જે લેટર્સ છે ઓ એન ઈ એસ ટી, ઓનેસ્ટ. જેના લીધે આપણને ખબર પડે છે કે જે ધ્વનિ નીકળે છે ને ઉચ્ચારણ વખતે, એ હોય છે સ્વરની ધ્વનિ, જેના લીધે આપણને આગળ એન યુઝ કરવું પડે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ધ આર્ટિકલ, જે ધ છે એનું ડિટેલમાં આપણે જોઈશું. થેન્ક યુ સો મચ.